હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. વિષય સંસ્કૃત ધોરણ 9. આગળના ઘણા બધા લેક્ચરોમાં આપણે પાઠ્યપુસ્તક અને વ્યાકરણ બંનેનું કાર્ય કરેલું છે. કાવ્ય 1, પાઠ 2, નાટ્ય 3, પાઠ 4, કાવ્ય 6, અને હવે આપણે 8મા પાઠ તરફ આગળ વધીએ છીએ, જેમાં વ્યાકરણમાં આપણે ધાતુરૂપ, ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ, પરસ્મય પદ, આત્મને પદ વિશેની ચર્ચા કરેલી. આગળ નામરૂપ પણ ભણ્યા, જેની 5-5 શબ્દોની પ્રેક્ટિસ પણ તમે બધાએ કરેલી છે. હવે આપણે 8મા પાઠમાં આગળ વધવાનું છે. 8મા પાઠનું હેડિંગ છે કાસાયણમ કો અપરાધ. આવો પાઠનું હેડિંગ છે, પાઠનું નામ છે કે કાસાયણમ કો અપરાધમ. વ્યવસ્થિત એને સંધિ સુધી પાડીને બોલીએ તો કાસાયણમ કહ અપરાધમ. કાસાય, કાસાય એટલે કે ભગવા વસ્ત્ર, બરાબર. સંતો મહંતો સાધુ પુરુષો જે કેસરી કલરના કપડાં પહેરે એને ભગવા વસ્ત્રો કહેવામાં આવે છે. તો એ કાસાયણમ કહ અપરાધ, કહ એટલે કે શું, કયો અપરાધ એટલે કે દોષ, ગુનો. ભગવા વસ્ત્રનો કયો ગુનો, શું દોષ, આવું પાઠનું હેડિંગ છે, જેમાં બે વ્યક્તિ વિશેષની વાતચીત બતાવવામાં આવેલી છે. સૌ પ્રથમ વ્યક્તિ જે છે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, અને બીજા વ્યક્તિ તરીકે છે એક સંન્યાસી, બરાબર. તો સંન્યાસી અને મહાત્મા ગાંધીની વાતચીતમાં આ પાઠની વિષયવસ્તુ તૈયાર કરવામાં આવેલી છે, જેના દ્વારા આપણને સમજાવવામાં આવેલું છે કે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય, બરાબર, તો એમાં કોઈ વસ્ત્ર કે કોઈ બાબત મહત્વની નથી. અહીંયા પણ એવી એક વાતચીત છે કે જ્યારે મહાત્મા ગાંધીજી છે એ આપણા ભારત દેશને આઝાદ કરવા માટે ઝઝૂમતા હતા, પ્રયત્ન કરતા હતા, ત્યારે અનેક લોકો ધીરે ધીરે એની સાથે જોડાય છે, અને એક સમય એવો આવે છે કે આપણો ભારત દેશ છે એ સ્વતંત્રતા, ગુલામીમાંથી દૂર હટી જાય છે અને સ્વતંત્રતા અનુભવે છે, જે હાલમાં આપણે પણ એમના પ્રયત્નો દ્વારા જ આપણે સ્વતંત્ર રહી શકીએ છીએ. તો એ વિષયવસ્તુ આ પાઠનો મુખ્ય વિષય છે. મહાત્મા ગાંધીજી પાઠનું જે લખાણ છે એ કાકા સાહેબ કાલેલકર, કે જે ગુજરાતી સાહિત્યના સારા એવા લેખક કવિ તરીકે જેમને આપણે પદવીઓ આપેલી છે, એ કાકા સાહેબ કાલેલકર કે જેમણે સંસ્કૃત ભાષામાં થી ગુજરાતી ભાષામાં જેનું લખાણ કર્યું, બરાબર, એવા કાકા સાહેબ કાલેલકર કે જે લેખક હતા એમણે અનેક વર્ષો સુધી મહાત્મા ગાંધી સાથે રહેવાનો, ફરવાનો વગેરેનો અનુભવ પ્રાપ્ત થયો, એમની સાથે કાર્ય કરવાનો અનુભવ પ્રાપ્ત થયો, અને એ કાકા સાહેબ કાલેલકર દ્વારા લખાયેલો એક પ્રસંગ કે જેને સંસ્કૃત ભાષામાં નિબદ્ધ કરીને
આપણી સમક્ષ પાઠ સ્વરૂપે રજૂ કરવામાં આવેલો છે, જેમાં એક સંન્યાસી અને મહાત્મા ગાંધીજી વિશેની ચર્ચા છે. મહાત્મા ગાંધી અમદાવાદ નગરના સાબરમતી આશ્રમમાં રહીને ભારત દેશને કઈ રીતે સ્વતંત્રતા અપાવી એની બધી જ આયોજન, એની બધી યોજના વગેરે એ આ સાબરમતી આશ્રમમાં રહીને ઘડતા હતા. અને એક દિવસ કોઈ એક સંન્યાસી છે, એ સંન્યાસી આવે છે અને મહાત્મા ગાંધીજીને કહે છે કે મારે પણ તમારી સાથે આ ભારત દેશને સ્વતંત્રતા અપાવવા માટે જોડાવવું છે. તો ત્યારે ગાંધીજી અંદરથી ખુશ થાય છે, એમને સંન્યાસીને કહે પણ છે કે ખૂબ સારી બાબત છે, સંન્યાસી થઈને તમે અમારી સાથે જોડાવ તો એ ખૂબ સારી બાબત છે, પરંતુ તમારે જો મારી સાથે આ ભારત દેશને સ્વતંત્રતા અપાવવા માટે જોડાવવું હોય તો અમારે આ જે તમે ભગવા વસ્ત્રો ધારણ કરેલા છે, સંન્યાસીને લાગુ પડે એવા જે તમે વસ્ત્રો પહેરવેશ ધારણ કરેલો છે, એ પહેરવેશને તમારે ત્યાગ કરવો પડશે અને તો ને તો જ તમે મારી સાથે આ જે આપણે ભારત દેશને સ્વતંત્રતા અપાવવા માટેનું કાર્ય કરી રહ્યા છીએ એમાં તમે જોડાઈ શકશો. સંન્યાસીએ આવીને કીધું કે મારે તમારી સાથે જોડાવવું છે, આ તમારા જ આશ્રમમાં રહીને તમારી સાથે કાર્ય કરવું છે. ગાંધીજીએ કીધું કે આ આશ્રમ તમારો જ છે, તમે એકે પ્રેમથી અહીંયા પધારો રહો, પણ જો કાર્યમાં જોડાવવું હોય તો તમારે તમારા આ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો પડશે અને તો ને તો જ તમે મારી સાથે આ સ્વતંત્રતાના આંદોલનમાં કાર્યમાં જોડાઈ શકશો. જે સંન્યાસી હતા એને મનમાં પ્રશ્ન ઉઠ્યો કે મહાત્મા ગાંધીજી આવું શા માટે કહે છે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ તમારે કરવો પડશે, એવું શા માટે કહે છે? એટલે મહાત્મા ગાંધી એને સમજાવતા કહે છે કે જો તમે મારી સાથે આ સ્વતંત્રતાના આંદોલનમાં જોડાશો તો તમારે ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે કરવો જોઈએ એનો હું તમને ખાસ રીઝન કહું, સમજાવું કે શા માટે હું તમને ના પાડું છું. તો એને સમજાવતા કહે છે કે જો તમે મારી સાથે જોડાશો આ ભગવા વસ્ત્રો ધારણ કરીને તો અન્ય જે બીજા લોકો છે, આપણા ભારત દેશના લોકો કેવા છે, તો કે એ સાધુ સંતો મહંતોને કોઈ પણ પ્રકારની સેવા કરવા દેતા નથી. એટલા માટે તમારે આ તમારા ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો પડશે, કારણ કે તમે અમારી સાથે જોડાશો અને બધે જ જે જગ્યાએ આપણે આંદોલન કરવા માટે જશું ત્યાં કોઈ પણ જગ્યાએ મારી સાથે જે બીજા આપણી સાથે જે લોકો હશે એ બધા શું કરશે, તો કે તમે સંન્યાસી છો એમ સમજીને તમને કોઈ સેવા કરવા નહીં આપે, પરંતુ સામે તમારી સેવામાં લાગી જશે અને જેના કારણે આપણા કાર્યમાં વિક્ષેપ પડશે. તો એટલા માટે મારો કહેવાનો જે ભાવ છે એ તમે સમજો અને તમે તમારા ભગવા વસ્ત્રોનો ત્યાગ કરો. આ બાબત જ મારા માટે મહત્વની છે. સંન્યાસી આવી વાત ગાંધીજીએ કહી એટલે થોડા ગુસ્સે થાય છે અને મનમાં મનમાં પોતાનો ગુસ્સો ઉતારે છે. સામેને સામે ત્યારે કાંઈ સંન્યાસી કહેતા નથી, કારણ કે પોતે પણ સંન્યાસી હતા અને મર્યાદા જાળવવી એ એનો ગુણ હોય. એટલે સંન્યાસી ત્યારે કંઈ કહેતા નથી, જે કંઈ પણ ગુસ્સો હતો એ પોતાને પોતે મનમાં પી જાય છે. થોડા સમય પછી પાછા ગાંધીજીને કહે છે કે શું સંન્યાસી અમારો જે આ ભગવા વસ્ત્રનો વેશ છે એ વેશ
ધારણ કર્યા વગર તમારી સાથે જોડાવું એનું તમે શું મહત્વ શા માટે ના પાડો છો? તો એમ આગળ જેમ સમજાયું કે જો તમે અમારી સાથે જોડાશો તો બીજા લોકો છે એ શું કરશે? તો કે સ્વતંત્રતા આંદોલનમાં જે કાર્ય કરવાનું છે એ કાર્યને છોડીને તમારી સેવામાં બધા લાગી જશે. બરાબર, તો એ બાબત છે એ યોગ્ય કહેવાશે નહીં. એટલા માટે હું આ વાત તમને જણાવું છું કે જો તમારે અમારી સાથે જોડાવવું હોય તો કોઈ પણ પ્રકારનો વાંધો નથી, પણ આ એક તમારે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો પડશે. ભગવા વસ્ત્રોનો ત્યાગ સંન્યાસી ઘણું બધું વિચારે છે કે ભાઈ મારે તો દેશને આઝાદી અપાવી છે અને એ કાર્યમાં તો મહાત્મા ગાંધી સાથે જોડાવું છે, તો એને ને આને શું સંબંધ? બરાબર, તો એ વાતને આગળ ધપાવતા સંન્યાસીએ ઘણા બધા સમય માટે આ બધી બાબત ઉપર વિચાર કર્યો અને સંન્યાસી છે એ આ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે તત્પર બને છે. ભગવા વસ્ત્રોનો એણે ત્યાગ કર્યો ગાંધીજીના કહેવા ઉપર. બરાબર, કાકા સાહેબ કાલેલકર કે જેમણે આ ગુજરાતી સાહિત્યની રચના કરી અને અનેક પ્રસંગો જે લેખા છે એમાંનો એક પ્રસંગ, ત્યારે કાકા સાહેબ કાલેલકર પોતાને જે અનુભવ ગાંધીજી સાથે રહીને કર્યા એ અનુભવનો એક નિચોડ આ પાઠ દ્વારા આપણને રજૂ કરવામાં આવ્યો. બરાબર, આગળના લેક્ચરમાં આપણે શબ્દ એક એક શબ્દ બોર્ડ ઉપર પાઠમાં સમજવાનો જ છે, પણ એ અત્યારે આપણે માત્ર પ્રાસ્તાવિક પાઠની ચર્ચા કરીએ છીએ. બરાબર, તો એ દ્વારા સંન્યાસીએ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરી દીધો અને ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને મહાત્મા ગાંધી સાથે કાર્યમાં જોડાય છે. ગાંધીજી પણ આ કાર્ય બદલ અતિશય સંન્યાસીજીનો આભાર માને છે, ખુશ થાય છે કે તમારા જેવા લોકો પણ અમારી સાથે જોડાય તો બહુ એક સારી બાબત છે કે જેનાથી લોકોમાં પણ કંઈક એક સારી વાતની આપણે પ્રતીતિ કરાવી શકશું અને બીજા લોકોને ધીરે ધીરે આપણે આમાં જોડીશું કે જેનાથી જેટલું જલ્દી બને એટલું આપણે આપણા ભારત દેશને સ્વતંત્રતા અપાવી શકીએ. તો આ પાઠમાં આ બાબતની ચર્ચા કરવામાં આવી છે કે તમે કોઈ પણ કાર્ય કરો છો તો તમારા જે વસ્ત્રો છે, તમારા જે વિચારો છે, તમારી જે બાબતો છે એને પણ થોડું ધ્યાનમાં રહીને આપણે વાત કરવાની થાય છે. બરાબર, તો એટલા માટે ગાંધીજી સંન્યાસીને કહે છે કે તમારે વસ્ત્રોનો ત્યાગ કરવો પડશે. બરાબર, જે કાર્ય કરીએ છીએ એ કાર્યની જે કાંઈ પણ વિચાર છે, જે કાંઈ પણ બાબતો છે, જે કાંઈ પણ એને લગતા મર્યાદા નીતિ નિયમો છે એની પણ ચર્ચા આપણે માનસિક રીતે વિચારી લેવી જોઈએ. બરાબર, અને પછી એ કાર્યમાં આપણે આગળ વધવું જોઈએ. તો એવી બાબત સમજાવે છે મહાત્મા ગાંધીજી દ્વારા સંન્યાસીને, એવી બાબત સમજાવવામાં આવે છે. અને આ રીતે મહાત્મા ગાંધી સાથે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સાબરમતી આશ્રમમાં જ સંન્યાસી એમની સાથે જ રહીને આ વિશે સ્વતંત્રતાના આંદોલનમાં જોડાય છે અને પોતે આપણા ભારત દેશને સ્વતંત્રતા અપાવવા માટેના પુરાવા તરીકે રજૂ કરવામાં આવે છે. તો આ રીતે અનેક પ્રકારે અનેક દુઃખ અનેક કષ્ટ વગેરે ભોગવીને પણ મહાત્મા ગાંધીજી દ્વારા શરૂ કરાયેલ સ્વતંત્રતા આંદોલનમાં આવા અનેક વ્યક્તિઓ જોડાય છે અને આપણા ભારત દેશને સ્વતંત્રતા અપાવે છે. આવા સંન્યાસી, બરાબર, કે જેણે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને પણ ભારત દેશને સ્વતંત્રતા અપાવવા માટે અનેક અથાગ પ્રયત્ન કર્યા, એવા બધા જ જે આપણા મહાપુરુષો થઈ ગયા એ બધા મહાપુરુષોને ખૂબ ખૂબ આપણે
વધાવીએ, એમના અભિનંદન કરીએ, એમને શ્રદ્ધાંજલિ આપીએ કે જેમના દ્વારા કરાયેલ ઉત્તમ કાર્યથી આપણે બધા હાલના સમયમાં સ્વતંત્રતા ભોગવી શકીએ છીએ અને ગુલામો ગુલામીની ઝંઝીરો જે આપણે જીવતા હતા આપણા આગળના લોકો એ અને હાલના સમયે આપણે બધા આ સ્વતંત્રતા એના કારણે ભોગવીએ છીએ. બરાબર. તો આ પ્રાસ્તાવિક ચર્ચા આપણે પાઠની કરી. હવે આ પછીના લેક્ચરમાં આપણે શબ્દશ પાઠને ભણીશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.